નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ દરેક વિદ્યાર્થી પ્રેરણા વિદ્યાલય અને સ્માર્ટ દ્વારા હું મિતેશ જુદાની કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર ચાર વ્યવસ્થા તંત્રની ની વાત કરી મિત્રો વ્યવસ્થા તંત્રના આગળના વિડીયો વ્યવસ્થા તંત્રના લક્ષણો વ્યવસ્થા તંત્રનું મહત્વ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા અને વ્યવસ્થા તંત્રના પાંચ પ્રકારો ચર્ચા કર્યા પછી આજે આપણે ચર્ચા કરવાની છે નવા ટોપિકની વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ સાથે સત્તા કેન્દ્રીકરણની મર્યાદા અને વિકેન્દ્રીકરણનું મહત્વ આજે આપણે અભ્યાસમાં ટોપિકની ચર્ચા કરીશું એ પહેલા કેન્દ્રીકરણનો અર્થ કેન્દ્રીયકરણ કેટલાક ધંધાકીય ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત રાખવામાં આવે છે મિત્રો ત્રણ સપાટી 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 ઉચ્ચ મધ્ય અને તળ જેમાં ઉચ્ચ સપાટીમાં બધી જ સત્તાને કેન્દ્રમાં રાખવામાં આવે છે એટલે કેન્દ્રીયકરણ કહેવાય એને અહીંયા સત્તા ક્યાં કેન્દ્રિત છે ઉચ્ચ સપાટીમાં નહીં કે મધ્યમાં નહીં કે તળમાં અને ઉચ્ચ સપાટી એ જ બધા મોટા ભાગના નિર્ણય લેવાતા હોય નિર્ણય શું કામ મોટા ભાગના ઉચ્ચ સપાટી સત્તા ત્યાં કેન્દ્રિત છે ઓકે એટલે એને કેન્દ્રીયકરણ કહેવાય વિકેન્દ્રીકરણ આનાથી થોડું ઊંધું ધંધાકીય એકમ ની અંદર દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને અમુક નિર્ણય લેવા માટેની શું આપવામાં આવે સત્તા જો અહીંયા બધા નિર્ણય ક્યાં હતા મોટા ભાગના ઉચ્ચ સપાટીમાં અહીંયા મોટા ભાગના નિર્ણય ક્યાં આપવામાં આવે છે દરેક સપાટી એટલે કે મધ્ય સપાટીએ અને તળ સપાટી પણ નિર્ણયની લેવાની સત્તા આપવામાં આવે છે અને વિકેન્દ્રીકરણ કહેવાય મિત્રો તમને આમાં જોતા ખ્યાલ આવી ગયો હશે કે ધંધાકી એકમ પેઢી હજી નાની હોય તો આ કેન્દ્રીયકરણ ચાલે તો ઉપરી વ્યક્તિ બધા નિર્ણય લે તો ચાલે કારણ કે ત્યાં કર્મચારીની સંખ્યા ઓછી હોય અને ઉચ્ચ સપાટી હજી નવું બિઝનેસ શરૂ કરેલો છે નવો ધંધો છે મિત્રો એટલે વિકેન્દ્રીકરણ ઉભું કર્યું કેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીકરણ છતાં જરીક જોઈએ આકૃતિ દ્વારા ચાર્ટ પ્રમાણે અહીંયા આ ઉચ્ચ સપાટી છે અહિયાં નીચે બધા કર્મચારીઓ છે તો ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રીય એટલે તમે જુઓ દરેક સપાટીમાં દરેક જવાબદારી સોંપાઈ ગઈ છે એટલે એને વિકેન્દ્રીકરણ કહેવાય તો કેન્દ્રીયકરણ એટલે ઉચ્ચ સપાટી એ બધા નિર્ણય જાતે લેતા હોય વ્યક્તિ માત્ર કામ પૂરતા જ કાર્યો નીચે આપી દેવામાં આવતા હોય એટલે કે ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય મોટા ભાગના નિર્ણયો લેતી હોય એટલે જવાબદારી સોંપી દેવાય તો એને વિકેન્દ્રીકરણ કહેવાય તો ડીસેન્ટ્રલાઇઝેશન વિકેન્દ્રીકરણ દરેકને પોતાના નિર્ણયો પોતાની સત્તા પોતાની જવાબદારી પોતાનું થિંકિંગ પોતાના આઈડિયા પોતાની વિઝ્યુઅલેશન થિયરી પોતાની સ્ટ્રેટેજી એ પોતે નક્કી કરે છે મતલબ અહીંયા ધંધાકીય એકમ ખૂબ મોટું છે એટલે ડીસેન્ટ્રલાઇઝેશન એટલે કે વિકેન્દ્રીકરણ જોવા મળે છે ચર્ચા કરીએ ઉચ્ચ સપાટીએથી જ્યારે નિમ્ન સપાટીએ સત્તા ક્રમશ સોંપવામાં આવે

મિત્રો વિકેન્દ્રીકરણ હેનરી ફયોલ ના હેઠળ કામ કરતા વ્યક્તિઓને એટલે કે એક પ્રકારના કર્મચારીઓને સત્તાની સોંપણી કરવી કાર્યની સોંપણી કરવી એને કાર્યની વિભાજી વિભાજીકરણ કરીને સોંપી દેવું એને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવાના આ બાબત વિકેન્દ્રીકરણ હવે વ્યાખ્યા ઉપરી જુઓ કે આ જુઓ બે એક જ છે

સત્તા કાર્ય અને જવાબદારી આપવામાં આવે છે એટલે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો છે મોટા ભાગે મેં પહેલા જ વાત કરી નાના એકમમાં કેન્દ્રીયકરણ હોય કારણ કે ઉપરી સપાટી બધા નિર્ણય લે પણ નાનું એકમ હોય તો ચાલે પણ જેમ જેમ એકમ વિસ્તૃત થતું જાય વિસ્તરણ થતું જાય એકમનું મોટા પાયા ઉપર એકમ સ્થાપાય જાય તો કઈ બધાય નિર્ણય ઉપરી વ્યક્તિ ન લે એટલે બધાય નિર્ણય ઉપરી વ્યક્તિ નથી લેતી એટલે કાર્ય જવાબદારી સત્તા નિર્ણય નીચે સોંપવામાં આવે એટલે એને વિકેન્દ્રીકરણ કહેવાય તો નાના એકમમાં કેન્દ્રીકરણ હોય આવું કહી શકાય અને મોટા એકમમાં વિકેન્દ્રીકરણ હોય પછી તો નાના એકમમાં વિકેન્દ્રીકરણ કોઈ કરતું હોય એ એમનો પ્રશ્ન છે ધંધાકીય એકમના પ્રશ્નો છે પોતાની નીડ ઉપર પોતાની જરૂરિયાત પોતાની ઉપયોગિતા ઉપર એ કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ સામેલ કરતા હોય છે વિદ્યાર્થી મિત્રો આમ છતાંય જો સત્તા કેન્દ્રિત રાખવી કે સત્તા વિકેન્દ્રિત રાખવી એ ખૂબ મહત્વની છે સત્તાનું કેન્દ્રીકરણ કરવું કે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું એ ઉપરી અધિકારી નિર્ણય સંચાલકોના હાથમાં હોય છે મેં પહેલા જ કીધું ઘણા એકમમાં નાના એકમમાં વિકેન્દ્રીકરણ જોવા મળે અને ઘણા મોટા એકમમાં કેન્દ્રીકરણ જોવા મળે એ સંચાલકોના નિર્ણય પર ડિપેન્ડડ હોય છે મિત્રો હવે આપણે જે પ્રશ્નોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન છે વિકેન્દ્રીકરણનું મહત્વ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન તો એ જ વસ્તુ કેન્દ્રીકરણ શું બની જશે મર્યાદા પણ બંને ટોપિક ને થોડા અલગ રીતે શીખીએ પણ પહેલા વિકેન્દ્રીકરણ નું મહત્વ આ વિકેન્દ્રીકરણ નું મહત્વ એના મુદ્દા છે વિકેન્દ્રીકરણ કરવાથી વિકેન્દ્રીકરણ નો એક જ વસ્તુ તમને ફરી યાદ કરાવી દો ઉપરી વ્યક્તિ બધું હાથમાં નથી રાખતી ક્રમશઃ સત્તા જવાબદારી નિર્ણય નીચેની વ્યક્તિને સોંપી દે છે ખ્યાલ આવે છે મિત્રો એટલે આવું નીચે સોંપી દેવામાં આવે નીચેની વ્યક્તિઓને

કાર્યક્ષમતા કર્મચારીમાં સંચાલન ક્ષમતાનો વિકાસ થાય તો આટલા ફાયદા થાય વિકેન્દ્રીકરણ કરવાથી ધંધાકીય એકમ બધું જ કાર્ય જાતે ન કરો મોટા એકમ અંદર અમુક કાર્ય નીચેની વ્યક્તિને સોંપી દો

વિકેન્દ્રીકરણ મહત્વ ખૂબ અસરકારક સાબિત થતું હોય છે વિકેન્દ્રીકરણને કારણે મધ્ય સપાટી તેમજ નિમ્ન સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સ્વતંત્રતા મળે છે મેં પહેલા જ કીધું ઉપરી વ્યક્તિ નિમ્ન સપાટી મધ્ય સપાટીને નિર્ણય લેવાની કાર્યક્ષમતામાં

કોઈને કોઈ વ્યક્તિ નિશ્રાંતને ધ્યાન માં રાખીને નિર્ણય લેતા હોય છે મિત્રો તો જ્યારે મધ્ય સપાટી અને નીમન સપાટીને ખુલીને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે છે ત્યારે એનો સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ વધે છે વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરવું એ અનુસાર એને નિર્ણય લીધા હોય છે એટલે એનો અનુભવય વધે પરિણામે સારામાં સારું કામ કરવા માટે એનું ઇન્સ્પિરેશન મોટિવેશન પ્લસ થશે અભિપ્રેરણ વધશે એનું બીજી બાબત ઉચ્ચ સપાટીના કાર્ય બોજમાં ઘટાડો હવે ઉપરી વ્યક્તિ બધા નિર્ણય નથી લેતી વિકેન્દ્રીકરણ છે નિર્ણય કોને સોંપી દે છે યસ મધ્ય સપાટીને યસ નિમ્ન સપાટીને એટલે નિર્ણય લેવાની સત્તા એમને મળતી હોવાથી કોને મધ્યને અને નિમ્ન એટલે ઉચ્ચ સપાટી ને એટલું કામ કેવું થઈ ગયું ઓછું એટલે ઉચ્ચ સપાટીના કાર્ય બોજમાં ઘટાડો થયો મિત્રો ત્રીજો ટોપિક ઝડપી નિર્ણય ફાસ્ટ ડિસિઝન એટલે એ વારંવાર ઉપર પૂછવા નહીં જાય જાતે નિર્ણય લેશે સ્વતંત્ર નિર્ણય લેશે એટલે વિકેન્દ્રીકરણમાં જે તે વ્યક્તિને પ્રવૃત્તિ અંગેના જ્યારે નિર્ણય લેવાની સત્તા મળી છે ત્યારે પોતે નિર્ણય લેવાની સ્વતંત્રતા ધરાવે છે

પાંચમું વિકેન્દ્રીકરણને કારણે દરેક સપાટી એ કાર્ય કરતા કર્મચારીઓનો નિર્ણય પ્રક્રિયામાં કંઈક ને કઈક થોડો તો થોડો ભાગ હોય છે સમાવેશ હોય છે અને વિકેન્દ્રીકરણ એટલે દરેક વ્યક્તિ જાતે નિર્ણય લે આપણે ભણી ગયા એટલે હુકમ અને મદદનીશોની ચર્ચા વિચારણા કરી અને નિર્ણય લેવામાં આવે છે એટલે એકબીજાના જૂથથી એકબીજાના સંવાદિતાથી એકબીજાના સહકારથી એકબીજાના સંપર્કમાં આવે છે અને સંવાદિતા મિત્રો સો ટકા સર્જન થાય છે યોગ્ય સહકારનું વાતાવરણ જળવાય છે મિત્રો ચર્ચા કરીએ છઠ્ઠો મહત્વની બાબત છઠ્ઠી મહત્વની બાબત છે સંચાલન ક્ષમતાનો વિકાસ મધ્ય સપાટી અને નિર્ણય નિર્ણય લે છે છે કારણે કર્મચારી લેવાની સત્તા મળે સો ટકા માંથી એસી ટકા નિર્ણય સાચા હોય છે અને પોતે એને સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ આવે છે એટલે સમય પ્રમાણે એ સામાન્ય કર્મચારી પણ પોતાની અંદર સંચાલનની કાર્યક્ષમતાનો

એની અંદર નેતૃત્વ કરવાની ક્ષમતા આવશે એની અંદર કાર્ય કરવા માટેનું આયોજન કરવા માટેની બાબતોનું એની જાણકારી મળશે એ સો ટકા કેળવાશે અંકુશ રાખવાની શક્તિ આવી બધી જ સંચાલનની ક્ષમતાઓનો વિકાસ થશે એવું બની શકે એક સામાન્ય કર્મચારી કે સામાન્ય અધિકારી સમય જતા વિકેન્દ્રીકરણને કારણે એક સારામાં સારો સંચાલક બની શકે

થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે આપની આજુબાજુમાં ધોરણ અગિયાર અને બાર કોમર્સ વિદ્યાર્થીઓ જો અભ્યાસ કરી રહ્યા હોય તો એમના સુધી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી એમના વિડિયો જરૂરથી પહોંચાડશો થેન્ક યુ જય સ્વામિનારાયણ